નિયમ અંશ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય છે અને ગુરુકોણ ત્રિકોણ એટલે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનો માપ 90 અંશથી 180 અંશની વચ્ચે હોય એટલે 90 અંશથી ઉપર એને ગુરુકોણ કહેવાય તો મિત્રો ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર કાટકોણ ત્રિકોણનો ઉપયોગ આવશે એટલે કાટકોણ ત્રિકોણની સમજ તમને હોવી જોઈએ તો આ છે કાટકોણ ત્રિકોણની આ કાટકોણ ત્રિકોણ એબીસી છે काटकोण त्रिकोण एबीसी ની અંદર ખૂણો B જે છે એ કાટખૂણો છે ખૂણો B 90 અંશ એટલે કાટખૂણો છે હવે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની જે સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોને કહેવાય કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો હોય એની બિલકુલ સામેની બાજુને કર્ણ કહેવાય છે તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તો ખૂણા B ની સામેની બાજુ AC તો AC શું બનશે કર્ણ બનશે AC શું બને છે કર્ણ હવે આપણે ખૂણા A ના અનુસંધાનમાં જોઈએ ખૂણો A તો ખૂણા A ના અનુસંધાનમાં ખૂણા A ની સામેની બાજુ કઈ છે BC ખૂણા A ની સામેની બાજુ BC છે અને ખૂણા A ની પાસેની બાજુ AB છે ખૂણા A ની સામેની બાજુ BC અને ખૂણા A ની પાસેની બાજુ AB છે તો આટલી સમજ કાટકોણ ત્રિકોણમાં હોવી જોઈએ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો કોને કહેવાય કર્ણ કોને કહેવાય કોઈ પણ ખૂણાની સામેની બાજુ કોને કહેવાય પાસેની બાજુ કોને કહેવાય એટલું આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે ખૂણા B ની બિલકુલ સામેની બાજુ કર્ણ AC એ કર્ણ છે ખૂણા A ના અનુસંધાનમાં BC એ ખૂણા A ની સામેની બાજુ છે AB એ ખૂણા A ની પાસેની બાજુ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ એના પહેલા તમારે અહીંયા કંઈક નવું ભણવાનું છે ત્રિકોણમિતીય ગુણોત્તર આ ત્રિકોણમિતીય છ ગુણોત્તરો આવે છે છોએ છ ગુણોત્તરના તમારે નામ અને સૂત્ર યાદ રાખવાનું છે જેમ અહીંયા લખ્યા છે અને સાઈન કહેવાય સાઈન SIN 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 a એટલે ખૂણા a નો sin બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ sin a ની અહીંયા કિંમત જોઈએ તો sin a નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ખૂણા a ની સામેની બાજુ BC ભાગ્યા કર્ણ AC એ રીતે બીજા નંબરનો છે COS cos જેને કહેવાય cos cos a બરાબર પાસેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો cos a જે છે એની પાસેની બાજુ છે AB અને કર્ણ AC એટલે AB ભાગ્યા AC ત્રીજું છે TAN 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 a tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ છે BC અને પાસેની બાજુ AB એટલે BC ભાગ્યા AB એ પ્રમાણે ચોથું cot a cot cot a cot a બરાબર સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો cot a ની પાસેની બાજુ છે ab અને સામેની બાજુ bc ab ભાગ્યા bc એક તરફ જોવા જઈએ તો cot છે એ tan નું વ્યસ્ત ના cot એ tan નું વ્યસ્ત ના tan a માં જે કિંમત હતી અંશ અને છેદ એ cot a માં બદલાઈ જાય અંશ છેદમાં અને છેદ અંશમાં બદલાઈ જાય એ પ્રમાણે પાછળનું છે કોસેક કોસેક એ સૂત્ર છે કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કોસેક એ એ કોનું વ્યસ્ત છે સાઈન નું વ્યસ્ત છે મિત્રો કોસેક એ સાઈન નું વ્યસ્ત છે સાઈન માં સૂત્ર તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો કોસેક માં શું થઈ જશે કર્ણ ઉપર અને નીચે સામેની બાજુ કર્ણ ભાગ્યા સામેની બાજુ AC ભાગ્યા BC છઠ્ઠું સેક સેક SEC સેક જે છે એ કોસ નું વ્યસ્ત છે સેક ત્રિકોણમિતિ એક ગુણોત્તર એ કોસ નું વ્યસ્ત છે કોસ માં પાસેની બાજુ ભાગ્યા કર્ણ હતું તો સેક નું સૂત્ર છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AC ભાગ્યા BC તો આ રીતે સૌથી પહેલા તમારે આ ચેપ્ટરમાં દાખલા ગણતા પહેલા આનું મળેલું હોવું જરૂરી છે આ છ ત્રિકોણમિતિ એક ગુણોત્તરો એના નામ અને એના સૂત્ર બધા યાદ રાખવાના છે ગમે તે કરીને તમારે આ સૂત્રો મળે બધે વાર તો આગળ આ ચેપ્ટરમાં દાખલા આવશે નહીં તો આ ચેપ્ટરનો દાખલો તમને આવડશે નહીં બરાબર તો ફરી એકવાર સાઈન એ બરાબર
बराबर सामने वालों भाग्या कोण cos a बराबर पासे वालों भाग्या कोण tan a बराबर सामने वालों भाग्या पासे वालों cot a बराबर पासे वालों भाग्या सामने वालों cot a कोण व्यस्त छे tan नो cos a बराबर कोण भाग्या सामने वालों cos a कोण व्यस्त छे sin नो sec a बराबर એ પણ દાખલામાં આપવામાં આવશે એમાં કેટલા ત્રિકોણમિતિય ગોળના અંદર અંદરના સંબંધો આજે આપણે છ ત્રિકોણમિતિય ગોળ ભણ્યા એના કેટલા સંબંધો છે અને સંબંધો પરથી આપણે સૂત્ર લાવવાનું છે સૂત્ર આપણે જોયા એક tan a tan a બરાબર sin ભાગ્યા cos tan a બરાબર sin a ભાગ્યા cos બીજું cot a મેં તમને પહેલા જ કીધું કે cot a કોનો વ્યસ્ત છે tan નો વ્યસ્ત cot a tan નું વ્યસ્ત હોવાથી cos a ઉપર જતા રહેશે sin નીચે આવતા રહેશે cot a બરાબર cos a ભાગ્યા sin વિદ્યાર્થી મિત્રો બરાબર કહો પડી tan a બરાબર sin a ભાગ્યા cos a તો cot a બરાબર cos a ભાગ્યા sin હવે ત્રીજું સૂત્ર છે cosec a બરાબર 1 upon sin મેં તમને પહેલા કીધું cosec a કોનું વ્યસ્ત છે sin तो cosec a sin को व्यस्त होवाती cosec a बराबर 1 upon sin લખી શકાય કે લખી શકાય તો cosec a બરાબર 1 upon sin હવે તમે sin a ને આવાનું આવો ગુણાકાર તો cosec a અને sin a નો ગુણાકાર કરો તો શું થઈ જાય 1 cosec a ગુણ્યા sin a બરાબર 1 બરાબર એના પછી sec तो sec a कोनो व्यस्त छे cos नो sec a बराबर सूत्र सु बने 1 upon cos a sec a बराबर सूत्र सु बने 1 upon cos a आ cos a ने अहीया sec साथे गुणाकार मा लाइए तो आपणे नो गुणाकार થાય sec a into cos a बराबर 1 sec a into cos a बराबर 1 એવી રીતે tan અને cot નો તમે ગુણાકાર કરો tan અને cot નો તમે ભેગા કરો ગુણાકાર માં લાવો શું આવશે 1 આવશે કેવી રીતે તો જુઓ tan a ગુણ્યા cot બરાબર છે આપણો ખબર છે tan a ની કિંમત મૂકો અહીંયા sin a ભાગ્યા cos a ગુણ્યા cot a ની કિંમત મૂકો cos a ભાગ્યા sin a બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ sin a કેન્સલ cos a કેન્સલ શું વધ્યું 1 તો આ પ્રમાણે tan a અને cos a નું ગુણાકાર કેટલો થાય 1 તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કેટલાક ત્રિકોણમિતિય ગુણોત્તર વચ્ચેના સંબંધો આ પણ તમારે ખાસ યાદ રાખવાના છે એક્ઝામ્પલમાં આપવામાં આવે છે ફરી એકવાર tan a બરાબર sin a ભાગ્યા cos a cot a બરાબર cos a ભાગ્યા sin a cosec a બરાબર 1 upon sin a sin a ને તમે cosec ની સાથે ગુણાકારમાં લઈ જાઓ उसका cosec a गुणिया sin a बराबर 1 sec a बराबर 1 upon cos a cos a को हमें sec के साथ गुणाकार में ले जाओ तो sec a गुणिया cos a बराबर 1 tan a गुणिया cot a अब हमने गुणाकार करिए तो अपन ने गुणाकार करता sin a cos a ऊपर ने जोड़ी है એટલે અંશમાં છેદ માં કશું નતું નથી લખી કે 1 તો tan a गुणिया cot a बराबर 1 ઓકે તો આટલું તમારે દાખલા ગણતા પહેલા સ્વાધ્યાય 8.1 જોઈએ એના પહેલા તમારે આટલું ક્લિયર કરવું પડશે આ બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો તમારે યાદ રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આટલું જે તમને સમજાયો એ બરાબર સમજમાં આવી ગયું છે હવે આપણે જોઈએ પાયથાગોરસનો પ્રમેય દાખલા ગણતા પહેલા આપણે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય ભણ્યા છે કાટકોણ ત્રિકોણ માટે તો પાયથાગોરસનો પ્રમેય આપણે જોઈએ
પાયથાગોરસના પ્રમેયનો વિધાન શું તો કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર થાય છે આ છે પાયથાગોરસના પ્રમેયનો વિધાન અને પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે છે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના એબી બરાબર 24 સેન્ટીમીટર બીસી બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શું AC નો વર્ગ બરાબર
एबी नो वर्ग वत्ता बीसी नो वर्ग, 24 नो वर्ग वत्ता 7 नो वर्ग। ओके 24 को वर्ग क्या होता है विद्यार्थी मित्रों, 24 में 24 सही है लेकिन वही है 24 मुनिया 24 चार दुआ बेनु चार दो 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 सौ एक चार दुआ डे नौ छो सत्तर 500 अने सातमो वर्ग ओगन पचास 574 वत्ता ओगन पचास 9 ने 6 15 एक सात ने काटने का 625 एसी बराबर 625 नु वर्गमूल कितना है 25 सारे के एसी बराबर कितना आया 25 सेंटीमीटर। तो सौथी पहला आपने यहाँ कौन है एसी की कीमत सूत्री पर क्यूबिक से सूत्री पाइथागोरस का प्रमेय होगा एसी नो वर्ग बराबर एबी नो वर्ग बत्ता बीसी नो वर्ग एसी बराबर कितना आया 25 सेंटीमीटर। हवे टेल साइन या है कॉसेन की कीमत मास साइन है सूत्री तो साइन ए बराबर सूत्र तुमने खबर से साइन ए बराबर सामने के बाजू का क्या कोण तो जो साइन ए ले लिया साइन ए सामने के बाजू का बीसी ने कोण है ले एसी तो साइन ए बराबर बीसी भाग्या एसी तो बीसी की कीमत आपने खबर से 7 और एसी की कीमत के लिए 25 7 भाग्या 25 तो साइन ए बराबर कितना आया 7 भाग्या एक प्रमाण है कॉस ए की मदद कॉस तो कॉस ए वाला सूत्र सो पासे की बाजू भागया कर्ण तो कॉस ए वाला पासे की बाजू के बन से ए बी कॉस ए ने पासे की बाजू के बने ए बी और कर्ण ए सी तो ए बी भागया ए सी ए बी की कीमत 24 और ए सी की कीमत के लिए 25 तो कॉस ए की कीमत आई 24 भाग्या 25 तो एक नंबर का आधार की कीमत आई मिल गई साइन ए कॉस बराबर बीजा नंबर तो ये साइन सी कॉस सी साइन सी ये सी खूण होगा सी खूण वाला अनुसंधान में जो आ रही है साइन ए सामने की बाजू भाग्या कर्ण तो सी ने सामने की बाजू सी खूण ने सामने की बाजू पांच एक खूण होवे सामने की बाजू लेवाने पहला खूण ले तो सामने की बाजू सी बाजू હવે કોણ સી થાય તો સામેની બાજુ કઈ બનશે એ બી તો સી ની સામેની બાજુ એ બી ભાગ્યા કર્ણ એ સી એ બી ભાગ્યા એ સી તો એ બી 24 અને એ સી 25 તો સાઈન સી બરાબર 24 ભાગ્યા એ પ્રમાણે આપણે cos c cos બરાબર તો cos c બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ લે એબી અને કર્ણ AC બરાબર ફરી BC અને AC એટલે BC ભાગ્યા AC BC બરાબર સૂત્ર છે 7 અને AC બરાબર 25 આ રીતે આપણે દાખલા નંબર 1 જેમાં આપણે કિંમતો શોધવા હતી એ શોધી લીધી છે બરાબર તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે આટલું જોઈએ બીજું નેક્સ્ટ ટાઈમ જોઈશું પણ હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે એ તમને કહી દઉં હોમવર્ક ગૃહ કાર્ય रिकॉर्ड की दी है गुणन करना सीखो रिकॉर्ड की दी है गुणन करना सीखो लखी ने मोरे करो आगू कार्य विद्यार्थी मित्रों गुरु कार्य बराबर समझ लो अपने चैप्टर की शुरुआत में जो त्रिकोणमिति है छह गुणोत्तर ने मैंने सूत्र बताया था એ સૂત્રો અને ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો તમારે લખીને મને કરવાના છે ટૂંકમાં ગમે તે રીતે યાદ રહેવાનું છે લખીને મને કરો કે ગમે તે રીતે કરો ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો મને કરવાના તો જ દાખલા આવશે જે તમે દાખલા નંબર 1 માં જ લખી શકો આ દાખલા નંબર 1 પર તમારે ગણિતના
ओके विद्यार्थी मित्रों जय हिंद।